આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત ચૂંટણી હોય બારડોલી તાલુકાના મોતા ગામમાં મતદાન મથકે મતદારો ભારે ઉત્સાહ સાથે પહોંચ્યા છે। મોતા મતદાન મથકે સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય બારડોલી તાલુકાના ગામડાઓમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। જેટલું મહત્વ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું હોય તેટલું જ મહત્વ ગ્રામ પંચાયતની ચૂંટણીનું છે। ઉમેદવારો અને તેમના સમર્થકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે બારડોલી તાલુકાના મોતા ગામમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। મોતાના મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આ લોકશાહી પર્વને પહેલી વખત મત આપનારા યુવક યુવતીઓ તથા વયોવૃદ્ધો પણ ઉત્સાહથી મતદાન મથકે આવી મતદાન કરી રહ્યા છે। ટોળનો ઉમેદવાર છું, ક્રમાંક મારો 2 છે, કેલ્ક્યુલેટરનું મારું નિશાન છે 429 નોંધાયેલા મતદાર છે, એની અંદરથી અત્યારે હાજરમાંથી 250 ઉપર વોટિંગ થઈ ગયું છે અને અમે જીતનો દાવો કરીએ છીએ। ગામનું હું ખાલી વોર્ડ પૂરતો સીમિત નથી, એના માટે કોઈ પેનલમાં બી જોડાયો નથી। આખા ગામના જે વર્ષોથી કામ નથી થયા અને લોકોએ જે ફરિયાદ કરી છે અમારા મતદારોએ, એની પર પ્રાધાન્ય પ્રથમ આપવામાં છે। ગામ ખૂબ મોટું છે, બધી સાઇટની એન્ટ્રી ઉપર સીસીટીવી કેમેરાથી કવર કરવા માટે અમે પ્રયત્ન કરીશું। એ છતાં તમારો કોઈ એક લક્ષ્ય છે કે કંઈ તમે ધારેલું હશે કે આ કામ તમારે કરવું જ છે, તે કયું કામ? હા, એવું ઘણા બધા કે પેલું શારીરિક સુખાકારીનું જ છે કે ભાઈ ગામની અંદર બ્લોક અને રોડ જોડતા કંઈ કેટલી જગ્યાએ ચોમાસાના પાણી કે ખાલી હમણાં સામાન્ય પ્રાણી નીકળી શકતા નથી એને પહેલાં પાણીને બાંધી ઢોકળવા છે। સ્મશાને જવાનો જે રોડ છે એની પહેલાં પેલી અગ્રીમતા છે કે એની ઉપર ચોમાસામાં માણસે જવું એટલે તકલીફ પડતી છે, પહોંચી શકે એવું જ નથી, એની અગ્રીમતા અમારી પ્રાથમિકતા રહેશે। જેની વિસંગતતા ઘરવેરાની છે એ વિસંગતતા દૂર કરવામાં આવશે અને જેની આકારણી થઈ જ નથી એને સર્વપ્રથમ આકારણીની ઉપર લેવામાં આવશે અને એ માટે માસ કેમ્પસ કરાવવા પડશે તો બી કરાવીશું। મોતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે આ વખતનો જે માહોલ છે તેમાં સ્પષ્ટ દેખાય આવે છે કે ગામના ઘણા પ્રશ્નો અને વિકાસના પ્રશ્નો જે છેલ્લા 25 વર્ષથી કોઈ કામ નથી થતા, ભ્રષ્ટાચાર અને કુશાસને જે મજા મૂકી છે તેને આ વર્ષે કોઈ બી રીતના આ ચૂંટણીમાં લોકો પાઠ ભણાવવા માગે છે। ખાસ કરીને તમે હડપટીઓના પ્રશ્ન જોઈ તો છેલ્લા 30 વર્ષમાં કોઈ પણ પ્રકારના આવાસ બાંધવામાં આવ્યા નથી, એમના ઘણા પ્રશ્નો છે। તમે હડપતિવાસમાં તમે જોવા જઈએ તો કોઈ પ્રકારના પાણીના વ્યવસ્થા નથી, કોઈ પ્રકારની રોડની વ્યવસ્થા નથી અને જે પ્રધાનમંત્રી દ્વારા જે શૌચાલય બાંધવામાં આવ્યા છે 450 થી 500 શૌચાલયમાં એક પણ શૌચાલય ચાલતું નથી। એક એક ઘરમાં 15-15, 12-12 માણસો રહે છે, ઘરની બહાર સૂવે છે, એટલે આ વખતનું જે પરિવર્તન છે તે હડપટીઓ તરફથી આવવાનું છે। સામાન્ય બીજા ઉજળિયાત વર્ગમાં પણ જે ભ્રષ્ટાચાર અને જે કુશાસન અને જે ગુંડાગીરી ચાલી રહેલી છે તેની સામે પણ આ વખતે અવાજ મુખર થયો છે અને તમે જોયું હોય તો કોઈ વર્ષે આટલી ઉમેદવારી જે સત્તા પક્ષની સામે નથી થઈ તેટલી ઉમેદવારી આ વર્ષે થઈ છે અને સ્પષ્ટ પરિવર્તન જણાય છે અને ગામના જે સરપંચશ્રી છે તેણે આ જોતા કોઈ પ્રકારનું એમને જોયું હોય આ ગામના વિકાસનું જે મોડલ તમે જોયું હોય તો આપણે કોઈને વાત પણ નહીં કરી શકીએ એવું આ ગામને એણે ગેરમાર્ગે દોરી દીધું છે અને કોઈ બી વિકાસના પ્રશ્ન કોઈના સોલ્વ નથી થતા। ગામમાં વેરાની જે બાબત છે વેરામાં પણ બહુ અસંગત છે, કારણ કે કોઈ નાના ઘરવાળાને વધારે વેરો ભરવામાં આવે છે, બંગલાવાળા ઓછો વેરો ભરે છે, એવા ઘણા પ્રશ્નો લઈને આ ગામ સત્તા વિરુદ્ધ આ પરિવર્તન માટે મતદાન કરી રહ્યું છે અને મને સ્પષ્ટ લાગે છે કે અમારા નરેશભાઈ જે સરપંચ છે હાલના જે નવયુવક છે જે એક ભણેલા ગણેલા આદિ હડપતિ સમાજમાંથી આવે છે તેના તરફ સ્પષ્ટ સંકેત છે અને એમની જે પેનલ છે તેને પણ સ્પષ્ટપણે આ એમની તરફ બહુમત જાય એવું લાગી રહ્યું છે। જય હિંદ। દુષ્યંત વ્યાસ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।